हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। तो आज आपणे बनावीशुं आखा वर्ष सुधी स्टोर करी शकाय तेवो छासनो मसालो अने होटल जेवी मसाला छास। आ छासनो मसालो मल्टीपर्पज छे। तेने तमे छासमां, फ्रूटमां कि कोईपण चाट के दहीपूरी के चाटपूरी माटे पण वापरी शको छो। तो चालो शुरू करिए। तो सौ प्रथम एक कढ़ाई में 1/3 कप अने ऊपर 2 टीस्पून आखो जीरु लईशुं, जे 1/2 कप थी थोड़ू ओछू छे। पछी तेमां 1/3 कप आखा धाणा लईशुं। तमे धाणा अने जीरु बन्नेनुं माप सरखुं पण लई शको छो। पछी तेमां 1 टेबलस्पून आखा मरी अने 1 टेबलस्पून अजमो लईशुं अने तेने 3 मिनिट सुधी शेकावा दईशुं। गैसनी फ्लेम मीडियम राखीशुं। હવે બધા મસાલા શેકાઈ ગયા છે અને શેકાવાની સ્મેલ પણ સરસ ઘરમાં આવવા લાગી ગઈ છે। તો હવે તેમાં 1/2 કપથી થોડા વધારે સૂકવેલા ફુદીનાના પાન લઈશું અને 1/2 કપ સૂકવેલી કોથમીર લઈશું અને તેને 1 મિનિટ સુધી શેકી લઈશું। ફુદીનો અને કોથમીરને મેં ધોઈને 3 દિવસ માટે બહાર સૂકવી લીધા હતા। જો તમારે ટાઈમ ના હોય તો તમે ફુદીનો અને કોથમીરને પેનમાં 2-3 મિનિટ માટે પણ ડ્રાય કરી શકો છો। હવે બધા મસાલાને મિક્સર જારમાં લઈ લઈશું અને સરસ ઝીણા ક્રશ કરી લઈશું। હવે મસાલો આપણો ક્રશ થઈ ગયો છે તો હવે તેને બાઉલમાં લઈ લઈશું। પછી તેમાં 1/3 કપ સંચળ પાવડર અને 1/3 કપ મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું। જો તમારે સંચળ પાવડર વધારે લેવો હોય તો તમારે મીઠું થોડું ઓછું કરી દેવાનું છે। આ મસાલામાં હું આમચૂર પાવડર એડ નથી કરતી, કેમ કે દહીં પણ ખાટું હોય છે। જો તમારે તેને ચાટ, ફ્રૂટ કે દહીંપૂરીમાં યુઝ કરવો હોય તો તમે તેમાં થોડો આમચૂર પાવડર એડ કરીને યુઝ કરી શકો છો। હવે મસાલો તૈયાર થઈ ગયો છે। તો આ મસાલાને એક એરટાઇટ જારમાં ભરી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો। તો હવે આપણે હોટલ જેવી મસાલા છાસ તૈયાર કરી લઈશું। હવે 1 વાસણમાં 1 કપ દહીં લઈશું અને તેમાં થોડી કોથમીર અને ફુદીનાના પાન એડ કરીશું। પછી તેમાં 1.5 કપ પાણી એડ કરી લઈશું। અને તેમાં 2 ચમચી છાસનો મસાલો એડ કરીશું અને તેને બ્લેન્ડ કરી લઈશું। તો આપણી મસાલા છાસ તૈયાર થઈ ગઈ છે અને તેને સર્વ કરી લઈશું। પછી 1 ગ્લાસમાં 3 આઈસ ક્યુબ લઈશું અને તેમાં છાસ એડ કરીશું। અને ઉપરથી ફુદીનાના પાન મૂકીશું। તો હોટેલ જેવી મસાલા છાસ તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ ગરમીઓની સિઝનમાં જરૂર બનાવો અને મને કોમેન્ટ કરી જણાવો। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।